તો આ તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત કે જેઓ ગુજરાતના પ્રવાસી હતા અને આજે પણ તેઓ બનાસકાંઠાના ડીસા તાલુકાના કુંપટ ગામ ખાતે પહોંચ્યા હતા. અહીં અશોક ગેહલોતે માળી સમાજના આગેવાનો સાથે બેઠક કરી તો બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા માટેની અપીલ પણ કરી. અશોક ગેહલોતે કહ્યું, એક સમયે તેઓ અને નરેન્દ્ર મોદી બંને મુખ્યમંત્રી હતા. મોદીએ ખેડૂતો માટે અનેક વાતો કરી, પરંતુ આજે મોદી પ્રધાનમંત્રી હોવા છતાં ખેડૂતોની વાત નથી સાંભળતા. રાજસ્થાન મેં છીએ, ગુજરાત મેં છીએ, સબ જગહ સે માહોલ બનાવા હૈ. મેં કલ સે ગુજરાત મેં હું, રાજસ્થાન ઘૂમ રહા હું. પબ્લિક મેં દિનો દિન માહોલ બનતા જા રહા હૈ. ચુનાવ આયેંગે હમારે, તબ તક આપ દેખેંગે બહુ શાનદાર માહોલ બનેગા યહાં પે ભી, ઓર ગનીબેન ભી અન્ય હમારે ઉમેદવાર જીતેંગે. વો જો કહેતે ના અગલી બાર 400 પાર, ઉતનો કોઈ દમ નહીં હૈ. હર હંમેશા જ્યારે જ્યારે પણ બનાસકાંઠા જિલ્લાએ નક્કી કર્યું ત્યારે ત્યારે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે કરતાં એક વિચારધારા અને એક વ્યક્તિના લીધે આખા જિલ્લાનું જે વાતાવરણ એક સર મુખ્તાર સાહેબ તરફ જે ધકેલાઈ રહ્યું છે, એમાંથી આઝાદી મેળવવા માટેની આ ચૂંટણી.